પાલનપુર નગરપાલિકાના સભ્યોની 5 વર્ષની ટર્મ પૂરી થતાં પાલિકાનો વહીવટ ચીફ ઓફિસર સતીશ પટેલને સોંપવામાં આવ્યો છે, જેના પગલે વેરા બાકીદારો સામે લાલ આંખ કરવામાં આવી છે, જેમાં પાલનપુર નગરપાલિકાની માલિકીની દુકાનો કેટલાક વેપારીઓને લીઝથી આપવામાં આવી હતી, જેમાં કેટલાક વેપારીઓ દ્વારા પાલિકાનું ભાડું સમયસર ભરવામાં આવતું નથી, તેમજ કેટલાક વેપારીઓ દ્વારા લાંબા સમયથી ભાડું ન ભરેલ હોવાથી તેવા 16 વેપારીઓને 2 દિવસમાં ભાડું ભરી જવા પાલિકા ચીફ ઓફિસરની સૂચનાથી પાલિકાના ટેક્સ શાખા દ્વારા નોટિસ આપવામાં આવી હતી, જેને લઈ આજે પાલિકાની ટીમ દ્વારા શહેરના પ્રહલાદન શોપિંગ સેન્ટરમાં આવેલી 16 દુકાનોમાંથી 11 જેટલી દુકાનો સીલ કરવામાં આવી હતી અને સ્થળ ઉપર જ 2,90,000 જેટલી રકમ વસૂલ કરવામાં આવી હતી। આ કાર્યક્રમ દર 4 દિવસે કરવામાં આવશે અને જે બાકીદારો છે તેમને સમયસર બાકી નીકળતા ભાડાની રકમ ભરી જવા પાલિકા દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું। આજ રોજ પાલનપુર નગરપાલિકા લીઝ વાળી દુકાનો છે તેની મુખ્ય અધિકારી શ્રી સતીશભાઈ પટેલની કડક સૂચનાથી લગભગ 16 વેપારીઓને નોટિસ પાઠવવામાં આવેલ અને આજ રોજ સ્થળ પર સીલ મારવા નગરપાલિકાની ટેક્સની ટીમ ગયેલ, એમાં 2,90,000 સ્થળ ઉપર વેપારીઓએ જમા કરાવી દીધેલ, જેમની દુકાનોને સીલ કરવામાં આવેલ નથી અને બાકી 11 દુકાનોને નગરપાલિકાએ સીલ મારીને કબજો લીધેલ છે અને આગામી હર 4 દિવસે જે વેપારીઓ વેરો ભરપાઈ નહીં કરે, ભાડું નહીં આપે, એની દુકાનો સીલ કરવામાં આવશે। આજે 11 દુકાનો સીલ મારી છે। આગામી કાર્યક્રમમાં હર 4 દિવસે મોટી જે બાકી છે એમની વારાફરતી દુકાનો સીલ કરવામાં નગરપાલિકા કબજો લેશે, જેથી વેપારીઓએ ભાડું બાકી ના રાખે અને ભરી જવા વિનંતી।